दोस्तों कहानी शुरू करूँ तेना पहला वीडियो लाइक करीने चेनल सब्सक्राइब करजो। भाभी छापू पवित्रा एना दियर सामे जोई रही। पोते के घरना अन्य सभ्य ने आपवाने बदले सौ प्रथम बधा एने छापू आपता पवित्रा ने भूतकाल याद आव्यो। त्यारे एने थयुं के मारुं हसवुं के रडवुं पियरमां पण एने छापू आवे के तरत वांचवामां नहीं टेव। बस त्यारबाद तो सवार पड़े के तरत एनी मम्मी एने कायम कहती सवार सवार में छापू खोलीने वाँचवानी टेव सासरे सासू नहीं चलावे, सासरे थी पाछी आवीश, हे भगवान तारू शू थशे। दोस्तों प्लीज वीडियो लाइक करजो। पण अहींनु वातावरण ज जुदू हतुं। ज्यारे एने एना प्रणव साथेना संबंधनी गैरवात करी त्यारे घरनाओने सखत विरोध हतो। एटला मोटा कुटुंबमां लग्न ना थाय, छोकराना दादा जीवे छे, एना काका काकी एमना बाळको बधा भेगा रहे छे, तने केटकेટલા પૈસા પાત્ર તથા એકના એક છોકરાઓ બતાવ્યા, પરંતુ તું પ્રણવમાં શું જોઈ ગઈ છું? અમે તને ત્યાં લગ્ન નહીં કરવા દઈએ, હું તમારી મરજી વિરુદ્ધ કે ભાગીને લગ્ન નહીં કરું, તમારા આશીર્વાદ વગર લગ્ન નહીં કરું, પરંતુ પ્રણવ સિવાય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું, આખી જિંદગી કુંવારી રહીશ, સંતાનની જક આગળ મા બાપનું શું ચાલે? આખરે પવિત્રાના લગ્ન પ્રણવ સાથે ધામધૂમથી થઈ ગયા। બંને MSCમાં સાથે જ હતા, બંનેને એક જ કોલેજમાં નોકરી મળી ગઈ હતી, પરંતુ પવિત્રાએ કહેલું કે મારે PhD કરવું છે। પ્રણવે તો કહી દીધું મારે આગળ ભણવું નથી, પરંતુ તું આગળ ભણીશ તો મને જ નહીં અમારા સમગ્ર કુટુંબને ગમશે, એ તો ગર્વ લેવા જેવી વાત છે। એના મનમાં ડર હતો કે લગ્ન બાદ આગળ ભણવાની એની ઈચ્છા પૂરી નહીં થાય, એ ડર જતો રહ્યો। દોસ્તો કહાની આગળ સંભળાવું એના પહેલાં ચેનલ સબસ્ક્રાઇબ કરજો। લગ્ન બાદ બહાર ગામ ફરીને આવ્યા કે તરત પ્રણવે નોકરી ચાલુ કરી દીધી, પરંતુ પવિત્રાએ કહ્યું હું અઠવાડિયામાં પછી નોકરીએ જઈશ, કારણ હું ઘરના રીતિરિવાજથી પરિચિત થવા માંગુ છું। જો કે ઘરના વડીલોએ તે કહ્યું કામ કામને શીખવે, તારી રજાના બગાડીશ, તારે આગળ ભણવાનું છે એમાં રજાઓની જરૂર પડશે। ઘરમાં બધા એને માન આપતા, કોલેજમાં ભણતી કાકાની બંને છોકરીઓ ઉત્સવની અને ક્ષમતાની એ નવી નવી વાનગીઓ શીખડાવતી તથા સલાડનું ડેકોરેશન પણ શીખડાવતી રહેતી। ઘરનાઓને પણ સલાડમાંથી મોર કે પોપટ કે ક્યારેક કેરમબોર્ડ બનાવેલી ડિઝાઇનો ગમતી, એટલું જ નહીં પણ જે બાળકો સલાડ ખાતા ન હતા એ પણ ખાતા થઈ ગયા। રસોડું એના સાસુ તથા કાકી છાસુ સંભાળી લેતા, સંયુક્ત કુટુંબમાં ખાસ કામ રહેતું ન હતું કારણ રસોઈ સિવાય બધું કામ નોકરી કરી કાઢતા। 5 મહિના પછી પવિત્રાએ ભણવાનું ચાલુ કર્યું, પરંતુ થોડા દિવસમાં જ એના મામા સસરાનું અવસાન થતાં એના સાસુ ગામડે એમના પિયર ગયા, એવામાં જ એના કાકી સાસુને એમની દીકરીની ડિલિવરી માટે કેનેડા જવું પડ્યું। પવિત્રાની કોલેજમાં પરીક્ષાઓ ચાલુ હતી, એને રજા મળે એવું ન હતું, સાથે સાથે PhD માટે થીસીસ તૈયાર કરવાની હતી, એ મનમાં મૂંઝાતી હતી। પ્રણવ એની મૂંઝવણ સમજી ગયો હતો, બોલ્યો હું દીદીને બોલાવી લઈશ। હવે ચમકવાનો વારો પવિત્રાનો હતો, પતિની બહેન છે એ વાતની તો એને ખબર જ ન હતી, પતિ સામે એ જોઈ રહી। પ્રણવ હસીને બોલ્યો ફૈબાના દીકરાની પત્ની, આમ તો ઘરમાં બધાની ભાભી થાય પણ મારી એકલાની દીદી, એવું કેમ? એનો એક ભાઈ છે જે લશ્કરમાં છે, પરંતુ એ છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાનની જેલમાં છે, એ ક્યારે પાછો આવશે એ પણ ખબર નથી, અથવા તો પાછો આવશે કે કેમ એ પણ ક્યાં કોઈને ખબર હોય। બળેવના દિવસે મારાથી એના આંસુ ના જોવાયા, એટલે મેં એની પાસે રાખડી બંધાવી। બસ ત્યારબાદ અમારા સંબંધ દિયર ભાભીને બદલે ભાઈ બહેનના થઈ ગયા, હજુ તો વાત ચાલતી હતી અને સનિષ્ઠા હાજર થઈ ગઈ, બોલી પ્રણવ બહેનને તો ભાઈની મુશ્કેલીની ખબર પડી જ જાય, એને આમંત્રણ આપવાની જરૂર જ ના હોય। જોકે પવિત્રાની કાકી સાસુ જતા પહેલાં સનિષ્ઠાને મદદ માટે જવાનું કહીને ગયેલી, પવિત્રા જોતી જ રહી, શું આ ઘરમાં બધા એકબીજાને મદદ કરવા તત્પર જ હોય છે? એને પેપર કાઢવાનું હતું, તે ઉપરાંત ઘણું વાંચવું પડે એમ હતું, એ બહુ જ ચિંતામાં હતી। કાકાની બંને દીકરીઓએ એ કહી દીધું ભાભી તમે તમારું કામ કરો, અમે સનિષ્ઠા ભાભીને મદદ કરીશું, એવામાં જ પ્રણવની તબિયત બગડી। પેપર કાઢવાનો છેલ્લો દિવસ હતો અને પતિને દવાખાને દાખલ કરવો પડ્યો, એક પત્ની આ સમાચાર જાણી શું કરે? એક પળ માટે થયું કે નોકરી છોડી દે, પરંતુ એનો દિયર બોલ્યો ભાભી તમારા રૂમની બહાર નીકળવાનું નથી, ભાઈ સાથે હું ને પપ્પા રહીશું, ચિંતા જેવું કંઈ જ નથી, તમારું કામ પૂરું કરો। કાકાની બંને દીકરીઓ આવીને કહી ગઈ ભાભી કઈ મદદની જરૂર હોય તો કહો, મારું અંગ્રેજી સારું છે, તમે બોલો હું લખીશ, આમ પણ મને શોર્ટ હેન્ડ આવડે છે। જ્યારે બીજી દીકરી બોલી
अभी तमारे जे रेफरन्स बुक जोईती होय ए कहेजो, हूँ लई आवीश। बे दिवस बाद प्रणवने रजा आपी। ए दरमियान एनु काम पतवा आव्युं हतुं, वांचवानुं पण एटलुं चालतुं हतुं। एने मेहनत करती जोईने ज घरना सभ्य सौप्रथम एने ज छापुं वांचवा आपता, जो कि ए दरेक दरेक मिनिटनो भरपूर उपयोग करती। ए रात्रे पवित्रा एना पतिने कही रही हती कि जेने कुटुंबना सभ्यों साथ होय एना माटे कोईपण काम अशक्य नथी। आपना जीवन में दरेक दरेक व्यक्ति ने एटली सारांश छे कि जेम बाग में दरेक फूलोनी फोरम होय छे, एम कुटुंबना दरेक सभ्यनी सारसथी आपनुं कुटुंब मेकी उठ्युं छे। जाणे कि आ कोई परिकथा ना होय, खरेखर फोरम फूलडे फूलडे छे। दोस्तों, कहानी केवी लागी कॉमेंट्स में जणावजो अने विडियो लाइक करीने चेनल सब्सक्राइब करजो। अने कॉमेंट्स में जय श्री कृष्ण तो तमारे लखवू ज पड़शे। आ नवी 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 कहानी सांभळवा माटे अमारी चेनल ने सब्सक्राइब करो अने विडियो ने लाइक तो करजो। थैंक यू, धन्यवाद, दिल थी आभार मारी वाली बहनों।